तो विद्यार्थी मित्रों, यूनिट 6 साउंड ऑफ एनिमल्स एंड बर्ड्स। तो आपणे फोर लाइन बुक में चालो तेना स्पेलिंग उच्चार अने अर्थ लखीए। तो पहलो स्पेलिंग लखीशू बार्क। बार्क मीन्स भसवू। तो चालो तेमा लखीए आपणे BARK BARK बार्क। बने कानो बा अने कनी ऊपर रेफ एटले बार्क। बार्क मीन्स भसवू। वने हसवा वालू वु अने वनी ऊपर अनुस्वार भसवू। BARK बार्क मीन्स भसवू। त्यार पछीनो स्पेलिंग छे म्यू एटले के म्याऊ म्याऊ करवू। तो चालो तेनो स्पेलिंग आपणे लखीशू MEWS म्यू। મરચાનો મ અડધો અને તેને યતિષ્ના ય સાથે જોડેલો। યને દીર્ઘાવાળું યુ મ્યુ। મ્યુ મીન્સ મિયાઉ મિયાઉ કરવું। તો અહીં લખીશું આપણે મને હસવાય મી અને કાનો આ આની ઉપર અનુસ્વાર ઉ મી આવ પછી ફરી પાછું ડેસ કરી અને લખવાનું મી આવ મને હસવાય મી અને કાનો આ આની ઉપર અનુસ્વાર અને ઉ મી આવ મી આવ કરવું કરવું કને હસવા વાળું વુ MEWS મ્યુ। મ્યુ મીન્સ મિયાઉ મિયાઉ કરો। ત્યાર પછીનો સ્પેલિંગ છે મૂ। મૂ મીન્સ ભાંભરવું। તો અહીં આપણે લખીશું MOOS MOOS મૂ। મને દીર્ઘાવાળું મૂ। મૂ મીન્સ ભાંભરવું। બને કાનો ભા ભાની ઉપર અનુસ્વાર ફરી પાછો ભમેળાનો ભ ર વને હસવા વાળું વુ અને વુની ઉપર અનુસ્વાર ભાંભરવું MOOS મૂ મીન્સ ભાંભરવું। ત્યાર પછીનો સ્પેલિંગ છે બ્લીટ। બ્લીટ મીન્સ બે બે કરવું। તો ચાલો તેમાં આપણે લખીશું BLEATS BLEATS બ્લીટ। બકરીનો બ અડધો લને હસવાય લીટ। બ્લીટ મીન્સ બે બે કરવું। બને એકમાત્ર બે બેની ઉપર અનુસ્વાર પછી બાજુમાં ડેસ ફરી પાછું બને એકમાત્ર બે એની ઉપર અનુસ્વાર બે બે કરવું। વને હસવાવાળું વુ એની ઉપર અનુસ્વાર BLEATS બ્લીટ મીન્સ બે બે કરવું। ત્યાર પછીનો સ્પેલિંગ છે ગ્રંટ। ગ્રંટ મીન્સ ડરકવું। તો ચાલો તેમાં આપણે લખીશું GRUNTS GRUNTS ગ્રંટ। ગણપતિનો ગ ત્યાં નીચે ડેસ એટલે કે રેફ ગની ઉપર અનુસ્વાર ટપાલીનો ટ ગ્રંટ। ગ્રંટ મીન્સ ડરકવું। ડર ક વને હસવાવાળું વુ વની ઉપર અનુસ્વાર GRU
GRANTS ગ્રાન્ટ મીન્સ ડારકવું. ત્યાર પછીનું છે બ્રે. બ્રે મીન્સ ભૂંકો. તો ચાલો તેમાં લખીશું BRAYS BRAYS બ્રે. બને એકમાત્ર બે નીચે રેફ. બ્રે બ્રે મીન્સ ભૂંકવું. ભને દીર્ઘાવાળું ભૂ. ભની ઉપર અનુસ્વાર ક. વને હસવાવાળું વું. ભૂંકવું. BRAYS બ્રે મીન્સ ભૂંકવું. ત્યાર પછીનું સ્પેલિંગ છે કો. કો મીન્સ કાંકા કરવું. તો ચાલો તેમાં લખીશું CAWS CAWS કો. કો મીન્સ કા કા કરવું. કોને કાનો કા. ફરી પાછું કોને કાનો કા કરવું. વને હસવાવાળું વું. એની ઉપર અનુસ્વાર CAWS કો મીન્સ કા કા કરવું. ત્યાર પછી છે ક્રો. તેમાં લખીશું CROWS CROWS ક્રો. ક્રો મીન્સ કુકડી કૂક કરો. કુકડી કૂક કરો. તો ચાલો તેમાં લખીશું કને દીર્ઘાવાળું કુ. ક ડને દીર્ઘ ઈડી. કુકડી. કને દીર્ઘાવાળું કુ. ક કરવું. કરવું. વને હસવાવાળું વું. એની ઉપર અનુસ્વાર CROWS ક્રો મીન્સ કુકડી કૂક કરવું. ત્યાર પછીનું છે ક્વેક. QUACKS ક્વેક મીન્સ બતકનો અવાજ. તો ચાલો તેમાં આપણે લખીશું QUACKS QUACKS ક્વેક. ક્વેક મીન્સ બતકનો અવાજ. બતક નને કાનો માત્ર નો. બતકનો અવાજ. અ વને કાનો વા. જ અવા જ. QUACKS ક્વેક મીન્સ બતકનો અવાજ. ત્યાર પછીનું સ્પેલિંગ જોઈએ. ત્યાર પછીનું સ્પેલિંગ છે ક્લક. ક્લક મીન્સ મરઘીનો અવાજ. તો ચાલો તેમાં લખીશું CLUCKS CLUCKS ક્લક. ક્લક. ક્લક મીન્સ મરઘી. કોને દીર્ઘઈઘી. નને કાનો માત્ર નો. મરઘીનો. અ વને કાનો વા. જ મરઘીનો અવાજ. CLUCKS ક્લક મીન્સ મરઘીનો અવાજ. ત્યાર પછી છે કુ. કુ મીન્સ ઘુઘુ કરવું. તો ચાલો તેમાં લખીશું COOS COOS કુ. કોને દીર્ઘાવાળું કુ. કુ મીન્સ ઘુઘુ કરવું. ઘને દીર્ઘાવાળું ઘુ. ફરી પાછું ઘને દીર્ઘાવાળું ઘુ. ઘુઘુ કરવું. ઘને હસવાવાળું વો. તેની ઉપર અનુસ્વાર COOS કુ મીન્સ ઘુઘુ કરવું. ત્યાર પછીનો સ્પેલિંગ આવશે રોર. રોર મીન્સ ગર્જના કરવી. તો ચાલો તેમાં લખીશું
आर ओ ए आर एस, आर ओ ए आर एस रोर। रने कानो मात्र रो और रोर मीन्स गर्जना करवी। जमरूक नो ज तेनी ऊपर रेफ, नने कानो ना गर्जना कर वी वने दीर्घई वी। आर ओ ए आर एस रोर मीन्स गर्जना करवी। त्यार पछीनो स्पेलिंग छे नेई, नेई मीन्स हण हणवू। तो तेमा लखीशु एन ई आई जी, एन ई आई जी एच एस, एन ई आई जी एच एस नेई। नने एकमात्र ने ईयड़नो ई, नेई मीन्स हण हण वू। हण हण वने हसवा वाळू वू तेनी ऊपर अनुस्वार। एनी आई जी एच एस नेई मीन्स हण हण वू। त्यार पछीनो स्पेलिंग छे ट्रम्पेट, ट्रम्पेट मीन्स हाथीनो अवाज। तो चलो तेमा लखीशू टी आर यू एम पी ई टी एस, टी आर यू एम पी ई टी एस ट्रम्पेट। ट्रनी नीचे रेफ, ट्रम म अर्धो, प ने एकमात्र पे प साथे म जोड़ेलो, टपालीनो ट ट्रम्पेट। ट्रम्पेट मीन्स हाथीनो अवाज। हने कानो हा, थने दीर्घई थी, नने कानो मात्र नो हाथीनो, अ वने कानो वा ज हाथीनो अवाज। टी आर यू एम पी ई टी एस ट्रम्पेट मीन्स हाथीनो अवाज। त्यार पछीनो स्पेलिंग छे ब्लीट, ब्लीट मीन्स बे बे करो। तो विद्यार्थी मित्रों अहीं आपणे लखीशू बी एल ई ए टी एस, बी एल ई ए टी एस ब्लीट। બકરીનો બ અડધો લની સાથે જોડેલો, લને દીર્ઘઈ લી ટ બ્લીટ મીન્સ બે બે કરવું। બી એલ ઈ એ ટી એસ બ્લીટ મીન્સ બે બે કરવું। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પશુ પક્ષીઓનો અવાજ જે છે તેના સ્પેલિંગ અને ઉચ્ચાર લખતા અને બોલતા શીખી ગયા। તમારે પણ વિડીયો દ્વારા સમજી અને વ્યવસ્થિત રીતે ફૂડ લર્નિંગ બુકમાં સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના છે અને બોલવાના પણ રહેશે। આજના લેક્ચરમાં આટલું જ, આવતા લેક્ચરમાં વધુ અભ્યાસ માટે આવતા લેક્ચરમાં મળીશું। થેન્ક યુ।